દીકરી વહાલનો દરિયો એક સરસ મજાનું નાટક છે. દીકરીઓની ઉંમર બહુ નાની છે, 11 વર્ષથી માંડી અને 14-15 વર્ષ સુધીની આ દીકરીઓ છે. તમારું આ નાટક છે ને એ 5 માણસને હૃદયમાં ચોક્કસ ઉતરી જાય છે, એના પરિવારને તારી દેશે. એટલે મોટામાં મોટી કોઈ કથા હોય તો આ મા બાપની કથા છે. તો આવું એક સરસ મજાનું નાટક છે, રજૂ કરીએ છીએ દીકરી વહાલનો દરિયો. એક જબરજસ્ત કથા, જ્યાં જ્યાં અમારા સંવાદો તમારા હૃદય સુધી પહોંચે શબ્દોને નવાજજો. દીકરીઓની ઉંમર નાની છે તો બહુ જબરજસ્ત એક પ્રસંગ લઈને આવે. કાર્યક્રમની શરૂઆત કરી, કહેવત છે કે દીકરી સાપનો ભારો છે, પણ આજ આ કાર્યક્રમ જોઈને એ રામ રામ કાકા, જય શ્રી કૃષ્ણ કાકા, એ આવો આવો પધારો શેઠ પધારો, જય શ્રી કૃષ્ણ, આવો બેસો. કાકા તમારે ત્યાં દીકરીના સમાચાર મળતા જ વધાઈ દેવા આવ્યા છીએ. બહુ આનંદ થયો શેઠ, હું હમણાં જ ગામમાં મીઠાઈ વેચવા નીકળવાનો જ હતો. સારું લ્યો, તમારાથી જ શુભ શરૂઆત કરીએ. પણ કાકા દીકરાના જન્મ વખતે મીઠાઈ વેચો તો સારું લાગે, દીકરી વખતે ન દેવાય, સમાજમાં સારું ન લાગે. કાકા કરો છો, જ્યાં રોજ કેટલીય માતાઓ દીકરીઓને પેટમાંથી સીધા પરલોકમાં મોકલી ભ્રૂણ હત્યા કરી પાપના પોટલા બાંધે છે ઈ સમાજની. અરે દીકરાના જન્મ વખતે તો કુટુંબ પરિવારમાં મીઠાઈ વેચાય, પણ દીકરીના જન્મ વખતે તો ગામ આખાને મીઠું મોઢું કરાવવું જોઈએ. પણ કાકા આજના જમાનામાં દીકરીઓની સંભાળ રાખવી કેટલું અઘરું છે, એના કરતા દીકરા સારા, કુળનો વારસ તો કહેવાય. શેઠાણી દીકરા વારસ છે, અને બાપના બાવડા પકડી અને કેટલાય સંતાનો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છે, એને તમે કુળનો વારસ કહો છો? અરે કુળમાં દીવડા પ્રગટાવે એને કુળ દીપક કહેવાય, પણ પોતાના ઘરમાં દીવડા પ્રગટાવી બીજાના ઘરમાં અજવાળા કરે એનો જ નામ દીકરી. તમે પણ એક દીકરી છો, એ તો યાદ છે ને? એ કેમ ભૂલાય કાકા, દીકરી એટલે લક્ષ્મીનો અવતાર. આજ સમાજ લક્ષ્મીને સાચવવા બધા તૈયાર થાય છે, પણ એક દીકરીને સાચવી શકતા નથી. ભ્રૂણહત્યા કરાવીને દીકરીને શા માટે મારી નખાય છે? એ આ દેશની માતાઓની નબળાઈ છે, નહીતર કોના બાપની તાકાત છે કે માના ઉદરમાંથી દીકરીની હત્યા કરી શકે? જો કાકાને અને એની દીકરી પ્રત્યેની પ્રેમ ભાવનાને. ધન્ય છે કાકા, તમારી દીકરી પ્રત્યેની પ્રેમ ભાવનાને આજ વંદન કરું છું. આજ સમજાણું કે પુત્ર સ્ત્રી એ તો પિતાનું સ્વરૂપ છે. સાચી વાત છે, આજનો માણસ આટલું સમજી જાય ને તો આ દેશમાં ભ્રૂણહત્યા જ બંધ થઈ જાય. ખરેખર જે લોકો દીકરીને હલકી કક્ષાની ગણે છે ને એ પોતે જ હલકાથી પણ હલકા છે. પણ શેઠ તમે કેમ ઉદાસ છો, કઈ ચિંતામાં લાગો છો? તમે બેસીને નિરાતે વાતો કરો, હું અંદર કાકીને મળતી આવું છું. કાકા કરણાને સારા દિવસો દરમિયાન ચેક કરાવતા ડોક્ટર સાહેબે દીકરીના સમાચાર આપ્યા અને અમે પણ પાપ કરી બેઠા. અરે રે શેઠ, આ તમે શું કર્યો? ભ્રૂણ હત્યા ક્યાં ભવે છૂટશો? અરે આવા અધમ પાપથી તો નરકમાં પણ જગ્યા નથી મળતી શેઠ. બસ કાકા, આ તમારી વાતોથી આંખ ઉઘડી ગઈ, પ્રાયશ્ચિત કરવા માટે જ આપની પાસે આવ્યા છીએ. શેઠ મને તો એટલી ખબર પડે છે કે જે પવિત્ર ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે, એ જ ગંગામાં દીકરીને સ્નાન કરાવવાથી ગંગામાં વહેતા પાપ જો પાવન થઈ જતા હોય તો એ દીકરી કેટલી પવિત્ર હશે. કાકા મેં કરેલા પાપને ધોવા માટે આજથી સંકલ્પ કરું છું કે હવે તો મારે ઘેર પેલા દીકરી અવતરશે. બસ આજ મારું પ્રાયશ્ચિત છે. એ હાલો, હવે સમય ઘણો થઈ ગયો, આવજો કાકા. જય શ્રી કૃષ્ણ. ચાલો કાકા આવજો. જય શ્રી કૃષ્ણ. આવજો કાકા. ભલે ચાલો, હું પણ તમારી સાથે થોડે સુધી આવું છું, મીઠાઈ વેચવા જવાનું છે. ત્યારે ભગવાન કહે છે, જા તારા બાપને મદદ કર,
અને જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે ભીની આંખે ભગવાન કહે છે, જા તારા બાપને હું મદદ કરીશ. ખરેખર દીકરીની ખુશી તો એક બાપ જ સમજી શકે. આજ દીકરી કરતા દીકરાને વધુ લાડ કરવામાં આવે છે. મા બાપ સંતાનોને લાડ જોઈએ. સંતાનોને એટલા લાડ ન લડાવો કે મોટા થઈને મા બાપને લાત મારે. દીકરી, મને લાગે છે તારો ભાઈ ભણવામાં જરાય ધ્યાન દેતો નથી, એની ચિંતા બહુ થાય છે. બા, તમે ખોટી ચિંતા કરો છો, મને ખબર છે મારો ભાઈ સારી રીતે ભણે છે, તમે જરાય ચિંતા ન કરો. લ્યો, મારા બાપુ પણ આવી ગયા. બાપુ. મારી દીકરી. બેટા, દરવાજે આવતા તને કેમ ખબર પડી જાય છે કે બાપુ જ આવ્યા છે? બાપુ, મેં તો અનુમાન કર્યું હતું કે બાપુ જશે. ખરેખર તો માના ઉદરમાંથી સંતાનો મા બાપના પગલાને પારખી જાય છે. હું તો બસ બેટા, આગળ કઈ ન બોલતી, કારણ સમય જતા એ જ સંતાનો પગલાને ભૂલી જાય છે અને ત્યારે બહુ દુઃખ લાગે છે. ચાલ્યા કરે, કળિયુગ છે બેટા, કળિયુગ. નહીં બાપુ, આપણે કહીએ છીએ ઘોર કળિયુગ આવ્યો છે, પણ લાવ્યો કોણ? સ્ત્રીઓ શરમ ભૂલી, પુરુષ સંસ્કાર ભૂલો, ગુરુઓ ધર્મ ભૂલા, નેતાઓ કર્મ ભૂલા, જ્યાં જુઓ ત્યાં માણસ માણસાય ભૂલો છે. આપણે જ કળિયુગને લાવ્યા છીએ બાપુ. જોયું આસાની માં, આને કહેવાય સંસ્કાર. આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આવી દીકરી આપણા ઘરમાં છે. ભગવાન સૌના ઘરે આવી દીકરી આપે. સાવ સાચી વાત કરી. દીકરી તો પોતાનું ભાગ્ય લઈને આવે છે અને એ જ ભાગ્યથી આખા પરિવારને ઉજળું બનાવે છે. બા, બાપુ, બાપુ, લ્યો મારું રિઝલ્ટ, પ્રથમ નંબરે પાસ થયો છો. ખૂબ સરસ દીકરા. બસ આવી રીતે મન લગાવીને ખૂબ ભણજો અને મા બાપની આશાઓ પૂરી કરજો. બા, સંતાનોની આશાઓ પણ મા બાપે પૂરી કરવી જોઈએ ને. દર વખતે વાયદો આપો છો, પહેલા નંબરે પાસ થઈ જા તો તને બાઇક લઈ દઈશ, પણ હજી સુધી નથી આવી. ભાઈ, મા બાપ સંતાનો પાસે ક્યારેય ખોટું ન બોલે, સમય આવશે ત્યારે જરૂરથી લઈ દેશે. પણ એ સમય આવશે ક્યારે? બેટા, ધીરજ રાખ, બધું સારું થઈ જશે. દીકરા, ભણી ગણીને ખૂબ આગળ વધો, આનાથી વધારે મા બાપને શું જોઈએ. દીકરા, હું તારી ઈચ્છા જરૂર પૂરી કરીશ. જોયું, આજકાલના સંતાનો પોતાની જીદ પૂરી કરવી છે પણ મા બાપની પરિસ્થિતિ સમજી શકતા નથી, પછી અવળા માર્ગે ચડી જાય છે. આ બધું અતિશય લાડકોડનું પરિણામ છે. ચિંતા ન કરો, ક્રોધ ઠંડો પડી જશે ને એટલે આવી જશે. અને સંતાનો મા બાપ પાસે જીદ ન કરે તો કોની સાથે કરે? બધું સારું થઈ જશે. બાપુ, હું તમને એક વાત કહેતા સાવ ભૂલી ગઈ. તમે સાચવવા આપેલા રૂપિયા મેં મારી બેનપણીને આપ્યા છે. એના બાપુ સખત બીમાર છે એટલે સારવાર માટે આપ્યા છે, તમને પૂછ્યા વગર. કઈ વાંધો નહીં બેટા, યોગ્ય જગ્યાએ તો ઉપયોગ કર્યો. બહુ સમજદાર ને પરોપકારી છે મારી દીકરી, બધાયનો ધ્યાન બરોબર રાખે છે. કેમ? બસ હવે બહુ લાડ ન લડાવો, નહીં તો એના ભાઈ જેવી જીદી થઈ જશે. જાઓ બેટા, ઘરનું કામ કરી નાખો. ભલે બા. કિરણની માં, આ દીકરા અને દીકરી વચ્ચે મતભેદ કેમ રાખે છે? દીકરીને માથે આખો દિવસ કામ, કામ ને કામ. એ દીકરીને તો નાનપણથી જ ઘરકામમાં હોશિયાર કરવી જોઈએ. કાલ હવારે પારકા ઘરે જશે ત્યારે શું કરશે? સાચું સુખ તો એનું સાસરિયું જ કહેવાય ને. નહીં, દીકરીનું સાચું સુખ તો પિયરમાં પામે છે, પછી તો ભાગ્યની કેડી ઉપર ચાલવાનું હોય છે. અને સુખ દુઃખ તો એના નસીબની વાત છે. કેમ, દીકરીને સાસરે નથી મોકલવી? જિંદગી તો એને સાસરે જ કાઢવાની હોય છે ને. એટલે જ કહું છું કે જ્યાં સુધી દીકરી ઘરે હોય ને એને ખૂબ પ્રેમ આપો, સંસ્કાર આપો, કારણ મા બાપ તરફથી પ્રેમ અને સંસ્કારથી જ દીકરી સાસરીનો સ્વભાવ છે.
કે બસ હવે આખો દિવસ દીકરીનું રટણ કર્યા કરો છો, શું થશે તમારું જ્યારે દીકરીને વળાવશો? કેમ હવે કામે નથી જવું? જાઉં છું હવે, અને વેલા મોડું થાય તો ચિંતા ન કરતા દીકરી. એ બાપુ, પાછા વેલાસર આવી જજો. ભલે બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીકરી, મને ચિંતા થાય છે, તારો ભાઈ આમ અચાનક નીકળી ગયો છે તો? નહીં માં, તું ચિંતા ન કર, મારો ભાઈ એવું કાંઈ ન કરે. લ્યો, નામ લેતા મારો ભાઈ આવી ગયો બા. કેમ ભાઈ, ક્યાં ગયો તો? બા કેટલી ચિંતા કરે છે એની ખબર છે? બેન, મારી સાથે અન્યાય કરે તો હું શું કરું? બસ ખોટા આશ્વાસન આપ્યા કરે છે. ભાઈ, મા બાપ હંમેશા સંતાનોનું સારું જ ઈચ્છતા હોય છે, એમાં કોઈ દિવસ દુઃખ ન લગાડાય. બાને કેટલું દુઃખ લાગ્યું છે. બા, મને માફ કરી દે, બાપુએ મારી ઈચ્છા પૂરી ન કરી એટલે ગુસ્સામાં જતો રહ્યો તો. દીકરા, ક્રોધમાં કરેલા કામનું પરિણામ હંમેશા ખરાબ જ આવે છે. એટલો તો વિચાર કરવો તો કે તારા બાપુએ બધું કર્યું છે તમારા માટે, અને કરે પણ છે, એને સમજો, ક્રોધ ન કરો. બા, ક્રોધમાં ભાન ભૂલી ગયો તો, મને માફ કરી દે, હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું. ભાઈ, સવારનો ભૂલેલો સાંજે પાછો આવી જાય એને ભૂલ્યો ન કહેવાય. ભાઈ, મા બાપ આપણને સમજી શકે છે, પણ આપણે મા બાપને સમજી શકતા નથી એટલે મન દુઃખ ઊભા થાય છે. સોરી બેન. અને હા બા, મારે મારા મિત્રો સાથે ફરવા જવાનું નક્કી થયું છે, તો એ માટે મારે 5,000 રૂપિયાની જરૂર છે. 5,000? અરે દીકરા, આટલા બધા રૂપિયા મારી પાસે ક્યાંથી હોય? બસ, મારે તો હવે આમ જ જિંદગી કાઢવાની ને, કાંઈ નથી, કાંઈ નથી, તો મારે કરવું શું? હવે હું કઈ નાનો નથી. બા, હું હમણાં જ આવી. બેન માટે રૂપિયા છે, મારા માટે નથી, આ અન્યાય નહીં તો બીજું શું? બેટા, દીકરી કેટલો ટાઈમ ઘરમાં રહેવાની, પછી એને કોણ આપવા જવાનું છે, અને પછી એને આપશો તો એ નહીં લે, એ દીકરી છે. ભલે બા, હું મારી રીતે સગવડ કરી લઈશ, હું જાઉં છું. લે ભાઈ આ રૂપિયા, અને રાજી ખુશીથી ફરી આવ લે. પણ બેન, આટલા બધા રૂપિયા તારી પાસે ક્યાંથી? ભાઈ, વાર તહેવારે બા અને બાપુ મને પૈસા આપતા ને, ઈમે સાચવીને રખાતા, એ આ છે. સમયે કામ ન આવે તો એ પૈસા શું કામના? બેન, સમય તો આજ તે મારો સાચવી લીધો, પણ યાદ રાખજે, આનાથી પણ 4 ગણા કરીને પાછા આપીશ. ભાઈ, રૂપિયા નહીં પણ 4 ગણો પ્રેમ મા બાપને આપીશ ને, તો હું સમજીશ કે મારા રૂપિયા વ્યાજ સાથે મળી ગયા. ચાલ, હવે મોડું થશે. બા, હું જાઉં છું, તારું ધ્યાન રાખજે, અને બેન બાપુને તું સમજાવજે, 8-10 દિવસમાં પાછો આવતો રહીશ. દીકરા, બહાર જાછો તો શરીરનું ધ્યાન રાખજે, અને ટાઈમે જમી લેજે. ભલે બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હંભાળીને જાજે ભાઈ, અને બાની ચિંતા ના કરતો, આવજે. બા, તો અહીં બેસીને આરામ કર, અને હું ઘરનું કામ કરી નાખું, બાપુને પણ આવવાનો સમય થઈ ગયો છે. ભલે દીકરી. ઈશ્વરે, કહેવાય છે ને કે આખો દિવસ કામ કરીને થાકેલો બાપ જ્યારે ઘરે આવે ને, ત્યારે દીકરી હસતી આવીને બાપને 1 ગ્લાસ પાણીનો આપે ને, એ બાપને આખા દિવસનો થાક ઉતરી જાય છે. બાપની વ્યથા અને દીકરીનો પ્રેમ આ તો ફક્ત બાપ અને દીકરી જાણી શકે. બાપ અને દીકરી. આસાની માં, શું તબિયત સારી? સંતાનો મોટા થાય પછી ચિંતા તો રહેવાની ને, માં છું ને. સાચી વાત છે તમારી. ગમે તેટલા સંસ્કાર આપવા છતાં આ સંતાનો મા બાપને સમજી શકતા નથી. અરે, આ તમને આટલો બધો પરસેવો કેમ વળે છે? તબિયત તો સારી છે ને? કાંઈ નથી થયું, આ તો ઉંમરના હિસાબે થાક લાગે, બાકી કાંઈ નથી. તમે આરામ કરો, હમણાં દીકરી આવે એટલે દવાખાને જઈ આવીએ. આશાના બાપુ, આશાના બાપુ. બા,
સોચ્યું મારા બાપુને. બાપુ, હે બાપુ, દીકરી જલ્દી જા, એક કાકાને બોલાવી લાવું. તારા બાપુની તબિયત સારી નથી લાગતી. શું થઈ ગયું તમને? કંઈક તો બોલો. આશાના બાપુ, આ અચાનક શું થઈ ગયું? અત્યાર સુધી તો મારી દુકાને બેઠા હતા અને અચાનક કોણ જાણે કઈ બેઠા હતા અને અચાનક ઢળી પડ્યા. ચિંતા ન કરો, હમણાં બધું સારું થઈ જશે. બાપુ, હે બાપુ, મારી સાથે પણ નહીં જુઓ બાપુ? હિંમત રાખો, ચાલો આપણે દવાખાને લઈ જઈએ, હમણાં બધું સારું થઈ જશે. આજ મા બાપ સંતાનોને જન્મ આપી અને ધન્યતા અનુભવે છે, અને એ જ સંતાનો જ્યારે યુવાનીમાં સમજણ વગરની ભૂલો કર્યા વગર ઘરેથી ભાગી જવો, અરે જે મા બાપે સંતાનોના જન્મ વખતે ભર બજારે પેંડા વેચાતા એ જ બજારમાં મા બાપની આબરૂ ન ઉછાળશો. મા બાપને રજડતા મૂકીને ભાગી જનાર સંતાનો એ આપે સંતાનોને રજડતા મૂકી દીધા હોત ને તો શું હાલત થાત, શું હાલત થાત. કિરણ, આ અડધી રાતે અહીં બોલાવી કેમ? કઈ સમસ્યા તો નથી ને? વર્ષા, એકબીજાને પસંદ કરીએ છીએ તો ચાલ મારી સાથે આ શહેરથી અને સમાજથી દૂર જતા રહીએ. મતલબ ઘરેથી ભાગી જવું છે અને ભાગીને જાશું પણ ક્યાં? આપણા મા બાપ આ જ શહેર અને સમાજમાં રહે છે એ ખબર છે ને? હા, મને બધી ખબર છે. આ સંતાનો મા બાપને સમજી શકે છે, પણ મા બાપ સંતાનોને સમજી શકતા નથી અને બહુ દુઃખ થાય. સાચી વાત છે તારી. ચાલ હું તારી સાથે આવું છું અને લગ્ન કરી લઈશું અને નવી શરૂઆત કરીશું. ચાલ હવે જલ્દી નીકળી જઈએ. મા બાપને દુઃખ આપીને ત્યાં સુધી કોઈને દુઃખ ન પહોંચાડો, કારણ એક નિશાસો સંસાર ભરને હલાવી મૂકે છે. આમને આમ સમયના વેણ વીતી જાય છે. સંતાનોએ કરેલા કર્મોનો હિસાબ આજ મા બાપ ચૂકવે છે. કિરણના બાપુ, જોયું ને કેવા લાડકોડથી સંતાનોને ઉછેરીને મોટા કરીએ છીએ. એ જ સંતાનો ઘરેથી ભાગી જતા મા બાપનો જરાય વિચાર નહીં આવતો હોય. અરે સંતાનો જો મા બાપની કિંમત સમજી શક્યા હોત ને તો આ જગતના કોઈ દીકરા કે દીકરી મા બાપને મૂકીને ભાગી ન જાત. અરે ભગવાન, જો તો ખરા કેવા દિવસો આવ્યા છે. હજી તો કોણ જાણે કેવો સમય આવશે. સમય ખરાબ નથી આશાની માં, પણ માણસ ભાન ભૂલો છે. નહીતર આ ધરતી ઉપર રામ અને કૃષ્ણ જન્મા હોય એ ભૂમિ ઉપર પાપ તો શું, પાપનો પડછાયો પણ પેદા ન થાય. બસ સમયને સાચવવાની જરૂર છે. સાવ સાચી વાત છે. જુઓ છો ને, આજ વિશ્વમાં દીકરાઓનું પ્રમાણ વધતું ગયું તો વૃદ્ધાશ્રમો વધી ગયા. દીકરા કરતા જો આ દીકરીઓનું પ્રમાણ વધારે હોત ને તો આ દેશમાં વૃદ્ધાશ્રમો જ ન હોત. બધુંય જાણવા છતાંય દીકરીઓને જન્મતા પહેલા જ મારી નખાય છે. આશાના બાપુ, ભાગ્યની ભૂલ ભૂલામણીમાં દીકરો ભાન ભૂલો છે. ચિંતા થાય છે કે દીકરાની જેમ કદાચ દીકરી પગલા ફરશે તો. નહીં, દીકરીના પગલા તો કોક ભાગ્યશાળીના ઘરે થાય. આજ કુસંગતના કારણે દીકરીઓ જે અવળા માર્ગે ચડી જાય છે એમાં મા બાપનો વાંક છે, કારણ દીકરીઓને પૂરતો પ્રેમ આપી શકતા નથી. અરે દીકરી તો ઘરના માળાનું પંખી છે, પંખી છે. અને એ જ પંખીને પીખી નાખતા ગીધડા સમાજમાં વધી રહ્યા છે, એટલે સતત ચિંતા રહે છે. આશાની મા, આ દેશમાં દીકરીઓએ દુર્ગા બનવાની ખાસ જરૂર છે. પછી જુઓ, વિકારી રાક્ષસોને ખતમ કરવા કોઈના બાપની તાકાત એને રોકી નહીં શકે. દીકરી લક્ષ્મી છે, સરસ્વતી છે, તો મહાકાળી પણ છે. ખરેખર આ વિદેશી વિચારોએ ભારતીય સંસ્કૃતિને અભડાવી નાખી છે. માનો પાલો પકડીને હાલતા સંતાનો સંસ્કારને સમજી શકતા હતા અને આજ મિની સ્કર્ટના યુગમાં પાલવ જ ગયો, પછી સંતાનોમાં સંસ્કાર ક્યાંથી આવે? સાચી વાત છે. એક બાપ તરીકે દીકરીઓને એટલું જરૂર કહીશ
કે ટૂંકા વસ્ત્રો પહેરવાથી મા બાપને ગર્વ નથી થતો, પણ શરમથી માથું ઝૂકી જાય છે. અરે આ ભારત દેશ તો ખેતી પ્રધાન દેશ છે, ખાલી સૌરાષ્ટ્રનો કપાસ ભેળો કરી એનું કાપડ બનાવો તો આખા દેશની ધરતી ઢકાઈ જાય, પણ આપણે આપણા શરીરને ઢાંકી શકતા નથી. આ દેશની દીકરીઓ જ્યારે ભારતીય સંસ્કૃતિને અપનાવી લેશે ને, ત્યારે દીકરીઓમાં ભારત માતાનું દર્શન થશે, ભારત માતાનું દર્શન થશે. બાપુ, યો આ દવા કે માજે દવા ખાવાનું ભૂલી ગયા અને દવાખાને પણ જવાનું છે, યાદ છે ને? બધોય યાદ છે બેટા, પણ સમયસર દવા આપવાનું તું ક્યારેય નહીં ભૂલે. દીકરી, તારો ભાઈ ઘર છોડીને જતો રહ્યો એની ચિંતામાં દવા પણ ભૂલાઈ ગઈ બેટા. બા બાપુ, તમે જરાય ચિંતા ન કરો, મને વિશ્વાસ છે મારો ભાઈ જરૂરથી આવી જશે. ધરતીનો છેડો ઘર છે બાપુ. દીકરી, દીકરાઓ અવળા પગલા ભરે તોય સમાજ એને સ્વીકારી લે છે, પણ દીકરીઓથી આવું થાય તો સમાજ એને ઠેકી દે છે, દશા બગાડી નાખે છે બેટા. બાપુ, દશા બગડે છે કુસંગત, કુસંસ્કારો અને કુરિવાજોથી. મા બાપને હાયકારો આપીને જાતા સંતાનોને જિંદગીમાં હાસકારો મળતો નથી, પણ પોતાના જ ભાગ્ય ઉપર લાત મારે છે. મા બાપ તો ભગવાનનું રૂપ છે, એને છોડીને જતા ભગવાન પણ છોડી દે છે. જોયું આસાની મા, ગમે તેવા દુઃખને આજ મા બાપે સમજણ લેવાની જરૂર છે. સાચી વાત છે. હાલો હવે દવાખાને જવાનું મોડું થાય છે અને વળતા મંદિરે જતા આવશું, કડીક શાંતિ મળશે. હાલો. આમ સમયના વેણ વીતી જાય છે. સતત સેવા કરતી દીકરી બાપને અતિ વહાલી હોય છે. દીકરી તો બાપનો શ્વાસ છે, જેમ શ્વાસ છૂટી જાય છે એમ એક દિવસ દીકરીને પણ છોડવી પડે છે. આજ સમય આવ્યો છે દીકરીને છોડવાનો. પરિસ્થિતિ ન હોવા છતાં મા બાપ પોતાનું ઘર ગીરવે મૂકી દીકરીને ધામે ધૂમે પરણાવીને વિદાય આપતા કઠણ કાળજાનો માનવી પણ ભાંગી પડે છે. સતર વર્ષ સુધી હૈયામાં વસેલી દીકરીને આજ વિદાય આપતા બાપનું હૈયું કેટલું રડતું હશે. દીકરીનો બીજો અવતાર એટલે સાસરો, જ્યાં પારકાને પોતાના કરવા પોતાનાને છોડવા પડે છે. દીકરી છેલ્લે બાપને એટલા માટે મળે છે કારણ દીકરી જાણે છે કે આ જગતમાં દીકરીના આંસુ લૂછનાર અને એની વેદના પારખનાર એક બાપ સિવાય કોઈ સમજી શકતું નથી. બાપ અને દીકરીના પ્રેમની કસોટી એટલે દીકરીની વિદાય. દીકરીની વિદાય. બાપુ, 18 વર્ષ સાર ઘરમાં લઈને મેં આજ તમારા સંસ્કારને સાથે લઈને જાઉં છું. બાપુ, મને ચાપ સુધી ઉપર નહીં આવો. મારી દીકરી, મારી દીકરી બેટા, તને રોકનાર તારો બાપ આજ પરાયો થઈ ગયો બેટા, પરાયો થઈ ગયો. નહીં બાપુ, પરાઈ તો આજ હું થઈ ગઈ. બાપુ, કન્યાદાન વખતે જ્યારે જમાઈના પગ ધોઈને ચરણામૃત લીધું તું ને, ત્યારથી મારું કાળજો રોતું તું કે એક દીકરી માટે બાપ કેટલું કરે છે. હે દીકરી, ચરણામૃત તો શું બેટા, તારા સુખ માટે આ તારો બાપ ચરણોમાં માથું પણ ઝુકાવી દેશે. જાઓ બેટા, આ ઘરના સંસ્કારને ઉજળા કરી બતાવજે. બાપુ, દેહમાંથી જીવ જશે પણ સંસ્કારને કાચ આપવા નહીં દઉં. બાપુ, મારી જરાય ચિંતા ન કરતા, બસ જાણતા અજાણતા મારી કોઈ ભૂલથી તમારું દિલ દુભાણું હોય તો મને માફ કરજો બાપુ. ના દીકરી, ના, અમારાથી તારા ઉછેરમાં કઈ ખામે રહી હોય તો અમને માફ કરજે બેટા.
જાઓ બેટા, ખુશીથી જા મારી દીકરી. ભાઈ બીજે મારા ભાઈને જરૂર યાદ કરાવજો.